नमस्ते विद्यार्थियों, धोरण सात विषय गणित प्रकरण नंबर 12 बीजगणितीय पदावलिओ एमा दाखला नंबर 2 छे। एमानो जे पहेलो हतो ए आपणे गया विडियो में अभ्यास कर्यो। आजे आपणे दाखला नंबर 2 थी शुरुआत करीशुं। एमां रकम छे के नीचे आपेली पदावलिओ माथी पद अने अवयव ओळखी काढो। हवे पदावलिओ आपेली छे रकम में, एमांथी पद अने अवयव छे एने छूटा पाड़वाना कहेलुं छे। तो एक कोष्टक द्वारा दर्शाए तो सौ प्रथम अपने क्रम है यहाँ दाखलाना क्रम दर्शाशू, पची पदावलिओ है बराबर रकम में जो पदावलिओ आपेली है ये दर्शावा थे, पची पदावली अंदर जो पदों ने अपने अलग पड़ा है, जो पदों से अवयव है अलग पड़ेला है। तो बदी जो सौ पेलो है यहाँ -4x + 5 एम अपने जो है तो पद बे है, एक है -4x और बीजू है 5, એટલે પહેલું પદ થશે -4x અને બીજે છે 5। હવે આ જે પદો છે એમાંથી આપણે અવયવને છૂટા પાડીએ, એટલે કે પહેલું થશે અવયવી માઇનસ, આ જે પહેલું પદ છે એમાંથી 2 થશે, એક -4 અને બીજું 1, અને બીજો 5 છે એમાં 1 5 જ આપેલો છે। હવે બીજી જોઈએ આપણે દાખલો, તો એમાં -4x + 5y એમાં બે પદ આપેલા છે, પદને છૂટા પાડીએ, પહેલું છે -4x બીજું છે 5y। હવે આ જે પદો છે એની અંદર અવયવો આપેલા છે તો અવયવોને છૂટા પાડીએ, એમાં પહેલું થશે -4 અને બીજું થશે 1 અને બીજું છે 5y, એમાં થશે 5 અને y। ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ તો એમાં 5y + 3y નો વર્ગ આપેલો છે, બે પદ આપેલા છે, આપણે પદોને અલગ કરીએ, બરાબર પદો છે તેમાં 5y અને બીજું છે 3y નો વર્ગ, બેને અલગ અલગ પાડ્યા, આ પદની અંદર અવયવો છે ને આપણે અલગ પાડીએ, તો પેલે થશે 5 અને બીજો છે y। હવે આની અંદર પણ આપણે અવયવ બને છે, જો અવયવ આપણે કેવી રીતે ત્રિચાર્ટમાં અલગ પાડ્યા હતા એ જ રીતે અહીંયા આપણે ખાલી લખવાનું છે, 3 છે y નો વર્ગ હતો તો આપણે y બે વખત લખતા હતા, તો બસ એવી જ રીતે 3y છે 2 વર્ગ એટલે એ બે વખત થશે y। ત્યાર પછી આપણે જે ચોથો દાખલો છે d એ જોઈએ તો એમાં xy + 2x² અને y નો વર્ગ, અહીંયા પણ આપણે બે પદ આપેલા છે, તો એમાંનું જે પહેલું પદ છે x અને y અને બીજું પદ છે 2x² અને y નો વર્ગ। હવે જોઈએ આપણે તો x અને y ઈ બે અલગ અલગ પડે છે, અને બીજું છે 2x² અને y નો વર્ગ, અહીંયા થશે 2x² છે એટલે x કેટલી વખત આવશે 2 વખત આવશે, અને y નો વર્ગ છે એટલે y પણ કેટલી વખત આવશે, y પણ 2 વખત આવશે। હવે આપણે જોઈએ એના પછીનો દાખલો છે ઈ, એમાં પદાવલી છે p અને q + q, તો એને આપણે પદોને અલગ પાડીએ તો પહેલું પદ થશે pq અને બીજું થશે q, એટલે આ રીતે દર્શાવીશું। ત્યાર પછી અવયવો, હવે પદોની અંદર આપણે અવયવો છે એને અલગ પાડીએ તો અવયવો બનશે અહીંયા p અને q અને અહીંયા બનશે q, બરાબર આ q નો q। ત્યાર પછીનો દાખલો જોઈએ આપણે f છે રકમે, કે 1.2ab - 2.4b + 3.6a, તો એમાં આપણે જોઈએ તો અહીંયા નિશાનીઓ છે એ પરથી આપણે જોઈ શકાય છે કે 3 પદો થાય છે, તો ત્રણે ત્રણ પદોને દર્શાવીએ, પહેલું પદ થશે અહીંયા 1.2ab એટલે એ લખીશું, બીજું પદ અહીંયા થશે 2.4b પરંતુ એ માઇનસ છે આગળ નિશાની, એટલે અહીંયા કેવી રીતે દર્શાવાશે -2.4b, અને ત્રીજું થશે 3.6a, બરાબર અહીં પદો છે એમાંથી આપણે અવયવોને અલગ પાડીએ તો જોઈએ આપણે કે 1.2 ત્યાર પછી a અને b એટલે અહીંયા 3 અવયવ, ત્યાર પછી આપણે બીજું જોઈએ તો અહીંયા -2.4 અને b એ બે બને છે, અને આમ આ પદમાંથી આપણે જોઈએ તો 3.6 અને a એ અવયવો બનશે। ત્યાર પછીનો દાખલો જોઈએ તો 3/4x + 1/4 એટલે કે એ બે પદ છે પદાવલીની અંદર, તો બે પદોને આપણે દર્શાવીએ, 3/4x અને બીજું પદ થશે 1/4। હવે જે પહેલું પદ છે એમાંથી આપણે અવયવોને છૂટા પાડીએ તો 3/4 અને એનો બીજો બનશે 1, અને ત્યાર પછી નીચે ખાલી 1/4 છે એ જ અવયવ બને છે, અને એના પછી આપણે જી પછી એચ, તમારી બુકમાં ઈ આપેલું હોય તો એ થશે એચ, બરાબર। ત્યાર પછી 0.1p² + 0.2q² અહીંયા પણ આપણે બે પદો બને છે, તો બે પદોને આપણે દર્શાવીએ અલગ રીતે, 0.1p² અને 0.2q² હવે આપણે અવયવોને અલગ પાડીએ, 0.1p² છે એટલે p કેટલી વાર થશે, તો કે 2 વખત થશે, 1 વખત અને 2 વખત, અને એવી જ રીતે અહીંયા 0.2q² છે એમાં પણ 0.2q 2 વખત છે, એટલે અવયવોમાં આપણે 2 વખત દર્શાવીશું q અને q એ રીતે। જોઈ ત્યાર પછીનો દાખલા નંબર 3, નીચે આપેલી પદાવલીમાં અચલ સિવાયના પદોનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો, એટલે આપણે શું કરવાનું છે, અચલ સિવાયના જે પદો છે, અચલ એટલે કે જેમાં ચલ નથી તેવા, બરાબર, એવા અચલ સિવાયના પદોનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખવાનો છે। તો જોઈએ આપણે કે ક્રમ પદાવલી,
अचल सिवाय पद, अचल सिवाय पद अने सहगुण। तो आप जी एम पदावली है यम क्रम पांच माइनस त्रण टी नो वर्ग एम आप जोए तो क्यू पद है तो के अचल सिवाय पद, अचल एटले कि जे अचल आपणे आने कहेवाय, अचल सिवाय पद एटले केवू पद लेवानू तो के चलवाड़ू पद लेवानू, बराबर। अचल सिवाय पद एटले तमा आ अचल सिवाय तो चलवाड़ू क्यूँ है आ है, मैं कीधु तो ने कि आल्फाबेट्स में जे आवे एने चल कहेवाय, तो आल्फाबेट्स वाळू है ई चल है ना, एटले अचल सिवाय पद एटले आपणे एने शू कही सकीए कि चलवाड़ू पद एवं पण कही सकीए। तो ई पद आ है तो आपणे पद क्यूँ थशे तो के माइनस त्रण टी नो वर्ग ई थशे। हवे एनी अंदर थी आपणे शुं करवानुं, सहगुणक काढवानो छे। हवे सहगुणक एटले शुं, तो सहगुणक एटले चल होय ने तेनी साथे जे काई अंक होय एने आपणे तेनो सहगुणक कहेवाय छे, के जेने आपणे चलनी साथे गुणी शकीए छे अहींया। तो अहींया एवो कयो छे तो के चल टी छे, टी नो वर्ग छे, बराबर। तो एनी साथे कयो छे सहगुणक, तो के माइनस त्रण छे एटले माइनस त्रण एनो सहगुणक थशे। बीजुं जोईए आपणे तो एमां एक वत्ता टी नो वर्ग वत्ता टी नो घन, तो अचलवाड़ू एकाएक है, बाकी बधा चलवाड़ा है, टी टी नो वर्ग अने टी नो घन, तो ये आपणे दर्शाई दईए टी टी नो वर्ग अने टी नो घन। हवे आपणे जोशुं तो आनी साथे आ तो चल ज छे, एनी साथे कोई पण सहगुणक आपेलो नथी। हवे जे चलनी साथे कोई पण सहगुणक ना होय एनो सहगुणक शुं थशे तो के एक थशे, एटले अहींया बधायना सहगुणक शुं आपणे दर्शाव्या छे एक आपेला छे। त्यार पछीनो दाखलो जोईए तो एक्स वत्ता टू एक्स वाय वत्ता थ्री वाय, तो अहीं त्रण पदों बने छे, बराबर। त्रण पदों माथी पण आपणे केवुं लीधवानुं छे, अचल सिवायनुं एटले के चलवाड़ू पद, तो त्रणे त्रण में चल छे, जो अहीं पण चल एक्स छे, अहीं एक्स वाय चल छे, अहीं वाय चल छे, ए त्रणे त्रण आवशे चलवाड़ा छे। एटले हवे आपणे सहगुणक जोईए तो एक्सनी साथे कंई नथी एटले एक, आ एक्स अने वायनो सहगुणक शुं बने छे बे बने छे, एटले त्यां बे अने अहीं वाय ज छे चल तरीके, एनो सहगुणक थशे त्रण। सहगुणक एटले जेनी साथे आपणे गुणी शकीए ते, अहीं त्रण, बराबर। त्यार पछीनुं जोईए आपणे दाखलो तो एमां छे सो एम वत्ता एक हज़ार एन, तो बे छे आमां पण आपेलो छे चल, आमां पण चल आपेलो छे, एटले बे लखीशुं आपणे सो एम अने एक हज़ार एन। हवे आमां एम छे चल, एनी साथे सहगुणक कयो बनशे तो के सो वडे गुणवाना थाय एटले सो बनशे, एटले सो, अने अहींया एन छे एने आपणे एक हज़ार वडे गुणवाना थाय सहगुणक तरीके, एटले त्यां बनशे एक हज़ार। हवे त्यार पछीनो दाखलो जोईए तो माइनस पी नो वर्ग क्यू नो वर्ग वत्ता सात पी क्यू, अहींया पण आपणे चल देखाय छे, अहींया पण चल देखाय छे, एटले बे आपणे लखवा पड़शे, बराबर। त्यार पछी आपणे ई बे पदने आपणे ई पदावलीमांथी पदों आपणे अलग करीए, हवे त्यार पछी आपणे एना सहगुणक छे, तो जो अहींया आपणे कंई आपेलुं नथी, खाली पी नो वर्ग अने क्यू नो वर्ग आपेलो छे, सहगुणक तरीके कंई नथी आपेलुं, एटले आपणे एक लेवाना, परंतु अहींया पी छे ई केवा दर्शावेला माइनस। हवे ज्यारे माइनस दर्शाववा होय त्यारे आपणे केवा लेवाना माइनस दर्शावना, ज्यारे आपणे काले मैं टी चार्ट वडे विडियोनी अंदर जे करावेलुं हतुं आनी अगाउ, तो एमां आपणे खबर छे माइनस त्रण आवता हता, तो एमां आपणे माइनस एक अने त्रण लेता हता, बस एज रीते एक ने माइनस एक तरीके लई लेवाना। अने बीजुं जोईए आपणे के सात पी अने क्यू छे, तो पी अने क्यू छे एनी साथे सहगुणक तरीके क्यों आवशे, चलनी साथे सात आवे छे, एटले आपणे एमां सात दर्शावीशुं। જોઈએ આપણે ત્યાર પછીની રકમ એક પોઈન્ટ બે એ વત્તા ઝીરો પોઈન્ટ આઠ બી, એમાં એક પોઈન્ટ બે એ અને ઝીરો પોઈન્ટ આઠ બી એ બે છે એ અચલ સિવાયની એટલે કે ચલવાળી આપણે બે પદો છે। હવે એ પદો છે એને આપણે સહગુણક દ્વારા દર્શાવીએ, એમાંથી તો સહગુણક કયો થશે, જો એ છે એની સાથે ગુણવામાં શું આવે, એક પોઈન્ટ બે આવે એટલે એનો સહગુણક થાય, અને એ બી સાથે ગુણાકારમાં દર્શાવેલું છે ઝીરો પોઈન્ટ આઠ એટલે એનો એ સહગુણક થશે। હવે ત્યાર પછીનું આપણે જોઈએ તો દાખલામાં ત્રણ પોઈન્ટ ચૌદ આરનો વર્ગ, આર છે એ આપણો ચલ છે, બરાબર, એની એટલે આપણે એક જ પદ છે, આર જે ચલ છે એની સાથેનો સહગુણક કયો છે, ત્રણ પોઈન્ટ ચૌદ છે, એટલે સહગુણકમાં આપણે એ અંક દર્શાવીશું। ત્યાર પછી જોઈએ તો તમને રકમમાં એટલું જણાવેલું હશે બે કાઉન્સમાં એલ વત્તા બી, હવે આનું આપણે કાઉન્સ ખોલીએ ને એટલે થઈ શું ગુણાકાર થાય, એટલે જો બેનો એલ વડે ગુણાકાર કરો એટલે ટુ એલ, વત્તાની નિશાની વત્તા વડી બેનો બી આરે ગુણાકાર કરો એટલે ટુ બી, એટલે આ રીતે લખી શકો, એટલે આના કેટલા પદ થશે, બે પદ થશે, એક પહેલું પદ થશે ટુ એલ અને બીજું થશે ટુ બી, બરાબર। હવે અહીંયા એલ અને બી છે એની સાથે એલની સાથે પણ બે છે સહગુણક, અને બીને પણ આપણે બે જ વડે ગુણવાના છે, એટલે બંનેના સહગુણક સરખા બે બે આવશે, બરાબર। ત્યાર પછીનો દાખલો જોઈએ આપણે તો એમાં ઝીરો પોઈન્ટ એક વાય વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો એક વાયનો વર્ગ, હવે એમાં પણ આપણે કેટલા છે, બે પદો છે અચલ સિવાયના એટલે કે ચલવાળા, એ બે પદોને અહીંયા દર્શાવ્યા આપણે। હવે એમાં આપણે જોઈએ તો ચલ આ છે એની એનો સહગુણક એને આપણે કેના વડે ગુણવાનું થાય, ઝીરો પોઈન્ટ એક વડે, એટલે એ લખેલું સહગુણક તરીકે, અને વાયનો વર્ગ છે એનો સહગુણક થશે ઝીરો પોઈન્ટ ઝીરો એક, એટલે આપણે ઝીરો પોઈન્ટ ઝીરો એકને છે
वाई नो वर्ग वड़े गुणी एट सौगुणक तरीके 0.01 आए। तो विद्यार्थी तमें जोयु के अँ अचल सीवाय एट केव तो के चलवाड़ू पची एना सौगुणक है ये सौगुणक एट तो के चल ने तमें जे संख्या वड़े गुणो एने एना सौगुणक कहवाय छे। तो ये कई रीते तमें छूटा पाड़ी सको अलग करी सको ए आपणे आ दाखलानी अंदर जोयु। तो दाखला नंबर 3 सुधी आजे आपणे सीखी गया। हवे पछीना दाखलाओ छे आपणे नेक्स्ट विडियोनी अंदर अभ्यास करीशुं।